ઉધનામાં એનસીપી દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુરત દ્વારા ઉધના બીઆરસી ગેટ પાસે સાઈબાબા મંદિર ખાતે અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલાના કારણે મૃત્યુ પામેલા સાત સ્વર્ગસ્થ થયેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એનસીપીના કાર્યકર્તાઓ સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમરનાથ યાત્રા ઉપર જે ઘટના ઘટેલી હતી તો તેના માટે અમે આજે શ્રદ્ધાંજલિ રાખી અને ભંડારો શરૂ કરી દીધો છે. અને આજે અહીંના જે લોકો જે બધા જે વિસ્તારના જે એકત્રિત થયા હતા તે ભારત પ્રત્યે એટલે પ્રધાનમંત્રી માટે એકદમ ઝેર ઓકે છે. તેઓનું કહેવું છે કે આપણી 56ની છાતી છે તો આપ કરી બતાવો, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો, આતંકવાદીને પ્રોત્સાહન આપવાનું બંધ કરે, અને જો આમ ના કરશે તો આપણા જે હિન્દુ ભાઈઓ છે તેના ઉપર હત્યા થતી જશે અને આપણે આ ચલાવવો આ ભોગવવું પડશે. તો કોઈ પણ સંજોગોમાં આ દેશ હવે ચલાવવા માંગતો નથી તેવી આજે બાબા સાંઈબાબા મંદિરમાં વૈષ્ણવ મંદિરની અંદર તમામ ભક્તોએ સંકલ્પ કર્યો છે અને વિરોધ કરતા રહીશું. એનસીપી દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામના મોઢે આતંકવાદ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.